नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान, पाठ 15 आर्थिक विकास। तो मित्रों, आपणे एमां आगळ वधता आजनो आपणो मुद्दो छे आर्थिक अने बिन आर्थिक प्रवृत्તિઓ। ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ। આર્થિક પ્રવૃત્તિ જોઈએ તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। શું કહે છે મિત્રો? આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહે છે। જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે। એટલે કે જે એ પ્રવૃત્તિ એવી છે કે જેમાં આવક મેળવવી કે ખર્ચ કરવાનો કોઈ હેતુ હોતો નથી। દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે કે માતા છે એના બાળકને મોટું કરે છે, ઉછેરે છે, તો એનામાં એને કોઈ સ્વાર્થ હોતો નથી। તેમજ વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। હવે ભારતીય અર્થકારણનું માળખું જોઈએ। અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય। તો મિત્રો, પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર। અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બધકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે। હવે મિત્રો, આપણે પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો આપણે લખી શકીએ કે ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બધકા ઉછેર, જંગલો અને કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ। હવે બીજું છે માધ્યમિક ક્ષેત્ર। આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, એટલે કે નાનામાં નાની ટાંકણીથી લઈ અને મોટા ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે। આપણે પૂછીએ કે માધ્યમિક ક્ષેત્ર છે એનું બીજું કયું નામ છે, તો એનું બીજું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર, જેમાં ટાંકણીથી લઈ અને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે। હવે ત્રીજું છે સેવા ક્ષેત્ર। સેવા ક્ષેત્ર આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે। આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે। સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે। શું કહે છે? વિકાસશીલ દેશ એટલે આપણે ભારત જેવા દેશો, એમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી પર આધારિત, કૃષિ પર આધારિત ઉદ્યોગો એનું પ્રભુત્વ હોય છે। રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે। પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે। તો હવે આપણું આ હતું અર્થતંત્રનું માળખું જે 3 વિભાગમાં વહેંચ્યું છે।
પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે મિત્રો આપણો મુદ્દો છે ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. શું કહે છે? કુદરતી સંપત્તિ અને શ્રમ એટલે મહેનતની મદદથી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા અનેકવિધ સાધનો ઉપયોગ થાય છે. આવા સાધનોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે. તો મિત્રો આપણે પહેલું જોશું જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. હવે બીજું મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. આમ આપણે જોઈએ તો મૂડી એટલે રૂપિયા, મિલકત. પણ અહીંયા એનો અર્થ શું કીધો છે? માનવ સર્જિત સાધનો, યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ. હવે ત્રીજું છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એટલે મહેનત. આપણે જે કંઈ પણ વળતર માટે કોઈ પણ કામ કરીએ એનામાં આપણે કંઈ ને કંઈ અપેક્ષા હોય છે. તો ભૌતિક વળતરની અપેક્ષાએ જે કરવામાં આવે એ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. હવે આપણે એમ પણ ક્યાંક પૂછાય કે શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? તો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. હવે ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે. હવે ચોથું છે નિયોજન કે નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. સાંભળજો શું કહે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપર મુજબના ત્રણ સાધનો જે છે જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનોનું નફાના હેતુથી, પ્રોફિટના આપણે કહીએ ને એના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન એટલે કે ભેળવનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. તો આ હતા ઉત્પાદનના ચાર સાધનો. હવે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીનો અભ્યાસ કરીશું. હવે આપણે ખબર જ છે, આગળથી જોતા આવ્યા છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. શું કહે છે? માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. એટલે કે સાધનો કેવા હોય છે? મર્યાદિત. કોઈ પણ દેશ હોય, વિશ્વનો, ભારત હોય, વિકાસશીલ દેશો હોય કે વિકસિત દેશો હોય, તેના પાસે સાધનો મર્યાદિત જ હોય છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. તો જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. તો પહેલું શું કીધું છે? અમર્યાદિત જરૂરિયાતો. પછી બીજું છે જરૂરિયાતોમાં અગત્યાનો ક્રમ. ત્રીજું છે
मर्यादित साधनों अने चौथुं छे साधनोनो वैकल्पिक उपयोग। तो आपणे एने चार विभागमां वेचवामां आव्या छे। हवे पेलुं जोई अमर्यादित जरूरियातो के मानवीनी जरूरियातो असंख्य अने अमर्यादित छे। वळी एक जरूरियातमांथी बीजी अनेक जरूरियातो उद्भवे छे। ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે। આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે। આથી જ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે। એટલે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે એટલે હવે એને પૂર્ણ કરવા માટે શું કરવું પડે, એને અગત્યાનુક્રમ એટલે કે જે અગત્યની છે એને આપણે પહેલાં જોશું કેવી રીતે। તો અમર્યાદિત જરૂરિયાતોમાંથી સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે। જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો। આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે। હવે છે ત્રીજું, મર્યાદિત સાધનો। ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે। આ તમામ સાધનો મર્યાદિત હોય છે તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે છે। એટલે પહેલું શું કીધું કે ઉત્પાદનના સાધનો કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય, હવે એમાં તમામ સાધનો મર્યાદિત છે તેથી તેનો કરકસરપૂર્વક વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે, અને પહેલું શું કીધું કે આપણે અગત્યાનુક્રમ કે જે જરૂરિયાત છે બરાબર એને લક્ષમાં લઈ અને સાધનની ફાળવણી કરવી પડે છે। હવે આપણો ચોથો મુદ્દો છે વૈકલ્પિક ઉપયોગ, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે, શું કીધું, જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે, એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। એટલે કહેવાનો મતલબ કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો જ તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે। આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય। જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી, જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે। આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ તેમજ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો અભ્યાસ કર્યો, ત્યારબાદ ઉત્પાદનના સાધનો। તો ઉત્પાદનના સાધનો ચાર છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન તેમજ ઉત્પાદનના સાધનોની ફાળવણી કે જે અમર્યાદિત જરૂરિયાતો, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, એટલો આજે આપણે અભ્યાસ કર્યો। તો મિત્રો, તમે ત્યાં સુધીનું વાંચન કરશો, આજે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું, ફરીથી મળશું ત્યારે આગળનો અભ્યાસ કરીશું। આવજો મિત્રો।